ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. ગુજરાત રાજ્યની 157 નગરપાલિકાના કર્મચારીઓના વર્ષ જૂના પડતર પ્રસ્તાવને લઈને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારને વર્ષ જૂના પડતર પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના લાગુ, નગરપાલિકા કર્મચારીઓને પંચાયત કર્મચારીની જેમ તમામ લાભ મળે, રોજમદાર કર્મચારીઓ માટે અલગ નીતિ બનાવવામાં આવે, ખાલી જગ્યાઓ ભરવામાં આવે જે વિવિધ માંગણીઓ પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય નગરપાલિકા મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ મળી બંને મહામંડળોના આદેશ મુજબ ભરૂચ નગરપાલિકાના તમામ કર્મચારીઓ 15 ઓક્ટોબરથી આ ચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી પાલિકા કચેરીનું તમામ કામકાજ બંધ રાખી સૂત્રોચ્ચાર સાથે વર્ષોથી પડતર માંગણી સાથે નગરપાલિકાના પતંગલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આવનારી દિવાળીના તહેવારના તાણે જ નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા હડતાળ પડાતા શહેરભરમાં ગંદકી, સફાઈ, લાઇટો રિપેરિંગ સહિતના કામો પર બ્રેક વાગે તો નવાય નહીં. નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ગુજરાતની 157 નગરપાલિકાઓની 1-20 મુદ્દા જેટલા મુદ્દાઓનું માંગણીઓનું નિરાકરણ ન આવતા નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા તારીખ 15/10/2022 આ ચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરેલું છે. સરકારશ્રી પાસે વખતો વખત મહામંડળે નગરપાલિકાના કર્મચારીઓની રજૂઆત કરેલી છે. ગઈકાલ સુધીમાં પણ રજૂઆત કરવામાં આવી પણ સરકારશ્રી તરફથી આનું કોઈ નિરાકરણ આવેલ નથી, જેને લઈને નગરપાલિકા ભરૂચ મહામંડળને ટેકો જાહેર કરે છે. આજે 15/10/2022 રોજ નગરપાલિકાના તમામ કર્મચારીઓ પેન ડાઉન કરશે. 17 તારીખે પણ નગરપાલિકાના તમામ કર્મચારીઓ હડતાળ પર રહેશે. 18 તારીખે શહેરમાં પાણી પુરવઠો બંધ રહેશે. 19 તારીખે શહેરમાં સ્ટ્રીટ લાઇટ બંધ રહેશે. 20 તારીખે સફાઈના આનુષંગિક તમામ કામગીરી બંધ કરી દેવામાં આવશે અને 21/10/2022 રોજ તમામ કામગીરી બંધ કરવામાં આવશે. આમ આ અમારો આખો એક પ્રોગ્રામ છે અને એ પ્રોગ્રામને અનુસરીને અમે મહામંડળને ટેકો આપીશું. દરેક નગરપાલિકાઓ આજથી હડતાલમાં જોડાયેલી છે. અમારી માંગણી જ્યાં સુધી પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે. થેન્ક યુ વેરી મચ.